વલસાડના વોટર વર્કર્સમાં શહેરને એક મહિનો પણ પાણી પુરવઠો આપી શકાય તેટલું પાણી નહીં હોવાના કારણે આગામી દિવસોમાં શહેર પર જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. વલસાડના અબ્રામા વોટર વર્કર્સમાં શહેરીજનોને એક મહિનો સુધી પણ પાણી અપાય તેટલો પાણી પુરવઠો નથી. બીજી તરફ વોટર વર્કર્સની બાજુમાં આવેલ કંપની દ્વારા રાત્રિ દરમિયાન લાખો લીટર પાણી ચોરી કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ સભ્ય રાજુ મરચાએ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિપક્ષી સભ્ય રાજુભાઈએ પાલિકાના ચીફ ઓફિસરને કરેલી ફરિયાદમાં પાણી ચોરી અટકાવવાની માંગણી કરવામાં આવી છે. અમારી માંગ એ છે કે શહેરને પૂરતા પ્રેશરથી અને ટાઈમસર પાણી મળે. અત્યારે નગરપાલિકાએ પરિપત્ર પાડ્યો છે કે 48 કલાકમાં એક જ વાર પાણી આપવું એ અયોગ્ય છે. ડેમની અંદર અત્યારે આટલું પાણી છે, 15 દાડા ચાલે એટલું પાણી છે અમારા હિસાબે. તો બીજું પાણી સરકાર પર એ લોકોએ વ્યવસ્થા કરાવી જોઈએ. શહેરીજનોને 48 કલાક પાણી આપે એટલે છેવાડાના વિસ્તારમાં તો પાણી પહોંચતું જ નથી. બીજી વસ્તુ એ છે કે તમે સામે જોઈ રહ્યા છે કે ડેમમાં પાણી છે ને એવું કહેવામાં આવે છે કે કંપનીના પાણી પણ છે, પણ તેની જ સામે મોટા જોજથી મોટા ફોર્સથી કંપનીનું પાણી, આ કેમિકલવાળું પાણી નદીની અંદર જઈ રહ્યું છે. તો એટલા તો કેટલા બોર છે કે આટલું પાણી કદાચ વલસાડને ચાલે એટલું પાણી તો નદીમાં જઈ રહ્યું છે. તો અમારે શું સમજવું કે પાણી કઈ રીતે આપણે કાલે બોર્ડમાં પણ એક પ્રશ્નચિહ્ન મૂક્યું કે સાહેબ શું કોઈ અંડરખાને અંદર કોઈ એવી લાઈન છે કે આપણું પાણી રાત્રે કે દિવસના કંઈ ચોરી થતું છે? તો મારું એવું માનવું છે કે જ્યારે એમના ફૂટવાલ અંદર હોય તો કંપનીના ફૂટવાલ બહાર કાઢી નાખવા પડે. ફૂટવાલ અંદરની હોવા જોઈએ કે જેથી રાત્રે દિવસના ચોરી નહીં થઈ શકે. બીજી વસ્તુ એ છે કે વલસાડની અંદર પાણી તો જીવા દોડી છે, એટલે આ લોકોએ આપવું જ પડશે. એકને ઘી ને એકને ગોળ, ગમે તેમ કરીને સરકાર છે પાણીની વાતો કરે છે. તો સરકાર પર અમારા ધારાસભ્ય ભરતભાઈ, બીજા એમના 5 ગામ લાગેલા છે, બીજા વલસાડને લાગેલા છે. તો પાણી કોઈ બી સંજોગે લાવીને ડેમ ફૂલ કરીને પણ પાણી આપવું પડે. એટલા માટે કે આપણે જ્યારે ટેક્સ પૂરો લેતા છે, આપણે એ લોકોની પાસે પેમેન્ટ ટાઈમે ટાઈમે લેતા છે, પાણીનો ટેક્સ નહીં આપે તો આપણે એમના નર કનેક્શન કાપી નાખીએ. તો આ વખતે કેમ આવું ને 48 કલાક શું કામ? એક દિવસમાં એક ટાઈમ વલસાડ પાણી લેવા તૈયાર છે, પણ આ તો 48 કલાક, કાલે પછી એમ કહી દેશે કે હવે અઠવાડિયામાં એક વાર. તો શું અમારે ચલાવી લેવાનું? વલસાડવાળાએ ચલાવી લેવાનું? અને જે તમે પાણીની હાલત જોઈ અને કેટલા દિવસ માટે વલસાડ નગરપાલિકા આ પાણી સંગ્રહ રાખશે? પાણી સંગ્રહની પરિસ્થિતિ એવી છે કે આ પાણી તો ઘણા ટૂંકા જ દિવસોની, લગભગ 8 થી 10 દિવસ પાણી ચાલે એટલું પાણી આ છે. પરંતુ એને લંબાવીને કે એ લોકોની જે નબળાઈ છે કે એ લોકોની નિષ્ફળતા છે એ જાહેર નહીં થાય, એ કારણે એ લોકોએ 2-2 દિવસના આત્રે પાણી આપવાનું, શહેરીજનોને પાણી આપવાનું નક્કી કર્યું, જેથી કરીને જે 10 દિવસનું પાણી તે મહિનો ખેંચી નાખે. એ લોકોની એક એપ કે ખામી કે ઢાંકવા માટેનો આ એક પ્રયાસ છે. તો નગરપાલિકા વલસાડે એવા તો કેવા તકેદારીના પગલાં ભરવા પડશે કે જેના લીધે વલસાડ શહેરને ઉનાળા સુધી પાણી મળી રહે? હવે તો ભાઈ આપને એવું કહું કે એક કહેવત છે કે ચીડિયા ચૂક ગઈ ખેત ફીર કાહે રોના, તેવું ગાઢ છે કે હાલે અમે પ્રયાસો, અમે જે એ લોકોને રસ્તા બતાવ્યા પણ એમાં પણ એ લોકો સફળ થાય એવી કોઈ અમને નજર, ટૂંકમાં ટૂંકા દિવસોમાં કોઈ સફળતા મળે એવી કોઈ એમને દેખાતી નથી, ચાન્સ નથી લાગતા. કારણ કે એ લોકોએ જે કંઈ પ્રયાસ કરવાના હતા અમારા કે કીધા મુજબ કે એ લોકોએ બોર પણ કર્યા ડેમની ઉપર, પણ એમાં પણ પૂરતું પાણી હજુ મળ્યું નથી, જે પાણી પણ હજુ સફિશિયન્ટ થાય તેવું નથી. શરીર